નમસ્કાર ખેડૂત મિત્રો. ખેડૂત મિત્રો, આજે આપણે વાત કરવાની છે તુવેરના પાકમાં વધુ ઉત્પાદન લેવા માટેના જરૂરી પોષક તત્વો વિશે તથા પાયામાં કયા ખાતર આપવા. ખેડૂત મિત્રો, તુવેરના પાકને સેન્દ્રીય ખાતરમાં છાણિયું ખાતર 8-10 ટન પ્રતિ હેક્ટર અથવા દિવેલીનો ખોળ 500-1000 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે જરૂરિયાત રહે છે. ખેડૂત મિત્રો, સેન્દ્રીય ખાતરો ખરેખર ઉપયોગ કરવા જોઈએ, કારણ કે તે જમીનનું બંધારણ સુધારે છે, સાથે જ બધા જ પ્રકારના પોષક તત્વો પાકને પૂરા પાડે છે અને દિવેલીનો ખોળ એ જમીનજન્ય રોગોને પણ અટકાવે છે. ખેડૂત મિત્રો, તુવેરના પાકને ભલામણ પ્રમાણે 25 કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ, 50 કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ અને 30 કિલોગ્રામ પોટાશ તત્વની જરૂરિયાત પ્રતિ હેક્ટર મુજબ રહે છે. અને હવે આપણે તેના આધારે ખાતરની ગણતરી કરીએ તો રાસાયણિક ખાતર વિકલ્પ 1 એટલે કે DAP 108 કિલો પ્રતિ હેક્ટર, યુરિયા 11 કિલો પ્રતિ હેક્ટર અને મ્યુરેટ ઓફ પોટાશ એટલે કે જો પોટેશિયમ તત્વની ઉણપ હોય તો મ્યુરેટ ઓફ પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે આપવું. ખેડૂત મિત્રો, વીગે પ્રમાણ માટે જો મોટો વીગો એટલે કે 24 ગુંઠાનો વીગો હોય તો આ જેટલું પ્રમાણ છે કે 108 કિલો DAPની જરૂરિયાત છે, તો 108 × 4.25 વડે તમે ભાગશો એટલે વીગે તેનું માપ નીકળશે. જો નાનો વીગો હોય એટલે કે 16 ગુંઠાનો તો તમારે એને 6.25 વડે તમે આ 108ને ભાગશો એટલે વીગે માપ નીકળી જશે. ખેડૂત મિત્રો, રાસાયણિક ખાતરનો વિકલ્પ 2 એટલે કે DAPની જગ્યાએ જો SSP એટલે કે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરવો હોય તો સિંગલ સુપર ફોસ્ફેટ 312 કિલો પ્રતિ હેક્ટર એની જરૂરિયાત રહે. તેની સાથે એમોનિયમ સલ્ફેટ 119 કિલો પ્રતિ હેક્ટર અને મ્યુરેટ ઓફ પોટાશ 50 કિલો પ્રતિ હેક્ટરની જરૂરિયાત રહે. માટે વિકલ્પ 1 અથવા વિકલ્પ 2 પ્રમાણે તમારે પાયાના ખાતર તરીકે તુવેરને આપવા. ખેડૂત મિત્રો, અન્ય ભલામણમાં જો સલ્ફર તત્વની ઉણપ હોય તો તેના માટે જીપ્સમ ખાતરનો ઉપયોગ કરવો એટલે કે 154 કિલો પ્રતિ હેક્ટર અથવા બેન્ટોનાઇટ સલ્ફર 22 કિલો પ્રતિ હેક્ટર પ્રમાણે તેનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, જો DAPની જગ્યાએ તમે સિંગલ સુપર ફોસ્ફેટનો ઉપયોગ કરો તો આ અલગથી સલ્ફર આપવાની જરૂરિયાત રહેતી નથી. ખેડૂત મિત્રો, ઝીંક તત્વ પણ તુવેરના પાક માટે ખૂબ જ જરૂરી છે. માટે તેના માટે ઝીંક સલ્ફેટ 15 કિલો પ્રતિ હેક્ટર એટલે કે હેપ્ટાહાઇડ્રેટ હોય તો 15 કિલો અને ઝીંક સલ્ફેટ 9 કિલો પ્રતિ હેક્ટર જો મોનોહાઇડ્રેટ હોય તો આ પણ પાયાના ખાતર સાથે આપણે આપવાના છે. આમાંથી કોઈ પણ એક ઝીંક સલ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો. ખેડૂત મિત્રો, આયર્ન તત્વ પણ તુવેરના પાક માટે ખૂબ જ જરૂરી છે. માટે આપણે આયર્ન તત્વ માટે આપણે ઉપરથી તેનો છંટકાવ કરવાનો છે એટલે કે ફેરસ સલ્ફેટ ખાતર 50 ગ્રામ પ્રતિ 10 લિટર પાણીમાં મિક્સ કરી અને સાથે લીંબુના ફૂલ એટલે કે સાઇટ્રિક એસિડ 5-10 ગ્રામ નાખી અને તેનો આપણે વાવેતર બાદ 60, 90 અને 120 દિવસે આપણે તેનો છંટકાવ કરવાનો છે એટલે કે ઉપરથી ફોલિયર સ્પ્રે. તો ખેડૂત મિત્રો, તમે તુવેરના પાકનું વાવેતર કરવાના હોવ અને આ પ્રમાણે ખાતર આપશો તો ચોક્કસ સારું રિઝલ્ટ જોવા મળશે. આ બાબતે તમને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં જણાવો અને આ વિડીયોને લાઇક કરી લો તથા આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને આ વિડીયો બીજા ખેડૂત ભાઈઓને પણ મોકલો.